ગણ ખોડિયારના ગાવતા અને રાખે રદસદ રાજ રાદ પછી જાવા નદીએ જોગણી અમાણી લાખે વાતે લાજ આમ તો બે રચનાઓ મેં સંભળાવી દીધી છે પણ ખરેખર ભજનાનંદી પાલુભાઈને સંતોષ થતો નથી મને જાવા નથી દેતા નાણભાઈ કાંઈક સંભળાવતા રહો સંભળાવતા રહો તો હજી પણ એક કવિ દાદની રચના આ ખોડિયારમાંનો છંદ પાલુભાઈ આપણા જેમ ઈષ્ટદેવ હોય એમ બધી રચનાઓમાંથી બધા બધા દુઆ છંદોમાંથી હું એને મારો ઈષ્ટ છંદ માનું છું અંતરની પ્રાર્થના છે આઈ ખોડિયારને કવિ દાદની રચના છે એ હજી સંભળાવું તમને ગણ ખોડિયારના ગાવતાને રાખે રદસદ રાજ પછી જાવા નદીએ જોગણી અમાણી લાખે વાતે લાજ ગુણ કથો હું ગાગડ યાદની મેર કરી જ મામળ યાદની તઠ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ દારો તરુવર કુળમાં વાસ ત્યારો મે કેવાયો નો મે કારો જણના માં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું વગડા માં વણ રાજ ગટા તું અને લાલ ગુલાબી વેલ લતા તું તરુવર માં કુપડીયો તું છો ફોરમ માં ફાગણીયો તું છો કેસુડા ની કડીયો તું છો પીડા પટિયાવડીયો તું છો વાયુ રૂપે વિચરે વન માં થાનક માં ઘર થન થન માં ગાજે વર્ષા નાદ ગગન માં ગાહત જવાલા માં અગન માં જાપ જપે હોય જગન માં લગની હોય તો હોય લગન માં

ખોડલ જપતા રામ નામ ના થઈ જાય રટતાંગન તન ની જાણ તું ગાઈ બેલી થાજે જટતું બાઈ ખરે વખતે ખપતું ના આવે તો આઈ બીજા કોણ વારે આવે બિર ધારું કેમ બખાણું જોગણ જાજી વાત ન જાણું કાલા વાલા કરતા કરતા પડીએ તારે પાજે પડતા કાળે બુદ્ધિ બેર કરી છે ભીતર માં કઈ લાખ ભરી છે હૈયા ની ઓઠે નમગાવે શક્તિ દાદલ કી સમજાવે આઠો જામ બજીએ જમ્બા જગબંધન છોડી જગદંબા પ્રાત ગુઠી જો લાગે પાજે જન્મ જનમ ના

એક ઘડી નાંગું બે જંબા જટા વેવારે જગદંબા પંચાળ હોય કે હો પગ પાડી ધોળી જે જટ ડાબડી આળી ખપર તિસુડ ખખડાવી ખોડલ અડગી કરી મઢની ગોજલ કાઈ હવે વિલમ ના કરતી ખમા ખમા મુખે ઉતરતી અમ અપરાધો ભૂલી જાજે ગમગુણ જોતી નાતું વાદે થાનક માથી બેઠી થાજે અમારા દુખ તું બાંગે આજે મા ખોળિયાર

ભગત બાપુની વાત હોય દાદબાપુની વાત હોય આપણી છાતી ફૂલાય એમ કે કેવા કેવા આપણને કવિઓ મળ્યા કેવા કેવા લેખકો મળ્યા કેવા કેવા સંતો મળ્યા કેવા કેવા ભક્તો મળ્યા આપણા ભાગ્ય કહેવાય ભાગ્ય કહેવાય કે આપણને આવું બધું આ આ વિરાસત આપણને મળી આવો અમૂલ્ય આપણી પાસે આ સંપત્તિ કહેવાય આપણી સાચી સંપત્તિ છે આવા કવિ આવા લેખક આવા ગાયક નારાયણ જેવા મા જગદંબા સોનભાઈ આ બધું આપણી સંપત્તિ ને સંપત્તિ ગૌરવ ગર્વ એનો કરાય કે અમારા અમારા પરિવારમાં અમારા કુળમાં અમારા પ્રદેશમાં અમારા દેશની અંદર આવી આવી સંપત્તિઓ વિભૂતિઓ થઈ છે ખૂબ આનંદ ખૂબ આનંદ વાહ વાહ આનંદ આવી ગયો નારાયણભાઈ મિત્રો નારાયણભાઈ ગઢવી ગામ વવાર કચ્છ મુન્દ્રા તાલુકો અને એક સાત્વિક ચારણ સાહિત્યનો જીવ પોતે સારા કલાકાર પોતે સારા સાહિત્યકાર બોલવું ગાવું વગાડવું એ કૃપા હોય તો થાય એમાં એ આટલું બધું અનુભવ હોય આટલી બધી એમની પાસે સાહિત્યની સોજ હોય પણ રજૂઆત કરતાં જો કલાકારને ન આવડતું હોય તો બધું ફેલ છે એમ નારાયણભાઈની જે રજૂઆત છે ને બહુ ધારદાર રજૂઆત છે એની રજૂઆત કરવાની જે પદ્ધતિ ઢબ છે અને કુદરતી એમને જે ગળાની બક્ષિસ છે મોરદાદાની કૃપા છે એમના ઉપર અને નારાયણભાઈ આ વ્યવસાયિક કલાકાર સાહિત્યકાર નથી કે રૂપિયા હાટું થઈને ગમે ત્યાં દોડ્યા જાય ને ગમે ત્યાં ગમે એના ગુણગાન ગાય ગમે એને બિરદાવતા એવા કારણ કે આ વવારનું પાણી છે ને વવારનું પાણી તો થાય વવારના પાણીની તો શું વાત કરવી વવારનું નામ લઈએ તોય આમ આપણા રૂવાડા બેઠા થઈ જાય એવો ખુમારીવાળું ગામ ખુમારીવાળું પાણી એ ટીંબો અને ત્યાંથી જ્યારે નારાયણભાઈ પધાર્યા હોય અને મને વાલો ચારણ એવો ત્યારે એમની પાસેથી કાંઈક ને કાંઈક સાંભળવું ગમે મને ત્યારે દાદબાપુની રચના સાંભળી ખૂબ આનંદ થયો વાહ નાણભાઈ ધન્યવાદ